ગિફ્ટ પેક થઈ ગઈ છે. કોની બર્થડે માં જાવ છો? રમાકાંત ભાઈ ના પૌત્ર ની બર્થડે પાર્ટી છે. અરમાન પણ ત્યાં આવવાનો છે. તો એ ઘરે પણ આવશે ને? ખબર નહીં છાયા, અરમાન ઘરે આવશે કે નહીં. શું થયું બેટા? પપ્પા, અરમાન આવવાનો છે, રાશિને નથી કહ્યું, એ વાત મારા મનમાં ફર્યા કરે છે. બેટા, આપણે વાત તો થઈ કે રાશિને અત્યારે કંઈ પણ કહેવું એ યોગ્ય નથી. હા, અને એ શુભ સાથે બહુ ખુશ છે, અને ખબર નહીં આજે તો અતિશય ખુશ છે. અને જેમ મેં કહ્યું, રાશિને અત્યારે કોઈ વાત નહીં કરે. હા, દાદાની વાત બરોબર છે. થોડા સમયની તો વાત છે, પછી ખબર પડી જ જશે ને. મમ, તમે ફાઇલ ચેક કરો, હું વાત કરી લઉં. તમારા ફાધરનું નામ આનંદ કોટક છે? હા. તમે બરોડામાં રહો છો? ના, પહેલા અમે ત્યાં જ રહેતા હતા, પણ ઘણા વર્ષોથી અમે બીજે શિફ્ટ થઈ ગયા છીએ. દીકરા, તારી આગળ છૂઠું બોલવું પડ્યું હશે બધાએ, બાકી તારી માં જીવે છે અને આ તારી સામે બેઠી છે. સો માર્કેટિંગમાં તમને ઇન્ટરેસ્ટ છે કે પછી જોબ છે એટલે કરો છો? ના, એક્ચ્યુઅલી માર્કેટિંગ મને બહુ ગમે છે. તમે અમદાવાદના જ છો? ના, મારા ફોઈ સાથે હું મુંબઈમાં રહેતો હતો, પણ એમને અમદાવાદ આવવાનું થયું એટલે હું પણ અહીંયા શિફ્ટ થઈ ગયો. તમારા ફોઈનું નામ શું છે? બેટા, શું નામ છે તારા ફોઈનું? વાસંતી. વાસંતીબેન, આ મારો અરમાન નથી. મારા નણંદનું નામ તો બંસરી છે, આ તો બીજું કોઈક લાગે છે. થેન્ક યુ, તમને બે દિવસમાં જણાવીએ. મને થોડી વાર માટે તો એમ જ થયું કે અરમાન મળી ગયો છે. મને પણ એવું જ લાગ્યું, ઘણી બધી સિમિલારિટીઝ છે ને, પણ કદાચ એમના ફોઈએ નામ ચેન્જ કરી નાખ્યું હોય એવું પણ બની શકે ને. હું આગળ વધારે તપાસ કરાવું છું, કદાચ આ જ તમારો દીકરો હોય તો. આ ઇડિયટને આટલું બધું શીખવાડ્યા પછી પણ આવો લોચો માર્યો? દીકુ, તને ખબર છે આજે તારા ફેવરેટ બડી અરમાન તને મળવા આવવાના છે. આપણે છે ને એમની સાથે બહુ બધી વાતો કરીશું, એટલે પહેલા ગુસ્સો કરીશું પછી વાતો કરીશું. હમ, તારે એમની સાથે રમવું છે ને? તને ખબર છે દીકુ, તારી સાથે હું પણ અરમાનને બહુ જ યાદ કરું છું. મારે રાશિને કહી દેવું જોઈએ, પણ અત્યારે રાશિને જોઈને લાગે છે કે હું જ મારા દીકરાના સુખી સંસારમાં દુઃખ આપીશ. મમ્મી, ત્યાં કેમ ઊભા છો? મને ખબર છે કે તમે મને અરમાન વિશે વાત કરવા માંગો છો, પણ દાદુના કારણે તમે નથી કહી શકતા. પણ ચિંતા ના કરો, તમારી રાશિને બધું જ ખબર છે. હું પણ ઈચ્છું છું કે તું અરમાનને મળે, પણ બીજી તરફ તને અને શુભને સાથે જોઈને હું નક્કી નથી કરી શકતી કે તને શું કહું. શું થાય મમ્મી, કેમ કંઈ બોલતા નથી? બેટા, હું તને એમ કહેવા આવી હતી કે રાત્રે મમ્મી પપ્પા સાથે હું બહાર પાર્ટીમાં જવાની છું, તો અમારું જમવાનું ના બનાવતી. અચ્છા, કોની પાર્ટીમાં જવાનું છે? પપ્પાના કોઈ ફ્રેન્ડ છે એમની. સારું, વાંધો નહીં, તમે એન્જોય કરજો. હા બેટા. હું પણ તમારી સાથે પાર્ટીમાં આવવાની જ છું મમ્મી. મિતુ, અમે લોકો પાર્ટીમાં જઈએ છીએ. હા દાદા, તમે ચિંતા ના કરશો. ચાલો પપ્પા જઈએ. રાશિબેન, તમે પણ બધાની સાથે પાર્ટીમાં જાઓ છો? રાશિ બેટા, તું પણ અમારી સાથે આવે છે? હા, પણ એ લોકોએ ત્રણ જ વ્યક્તિઓ માટે આમંત્રણ આપ્યું છે. અરે, હું તમારી સાથે નથી આવતી, હું તો શુભ સાથે ડિનર પર જવાની છું. લો, શુભ પણ આવી જાય. સારું, તો અમે લોકો જઈએ.
અમને થોડું મોડું થાય છે. વાંધો નહીં, ચાલ આપણે પણ જઈએ. તમારે ફ્રેશ નથી થવું? ના ના, હું ફ્રેશ જ છું. આપણે જઈએ. સારું. બાય માસી. બાય મિતુભાઈ. આજે તું અને અરમાન મળશો. ચાલો, હું અહીંયા દરવાજા પાસે જ રિક્ષામાં બેસું છું, જેથી અહીંયાથી કોઈ પણ આવે ને કોઈ પણ જાય ને તો મને દેખાશે. ઓકે, ને હું થોડો અંદર ઉભો રહીશ, વચ્ચે વચ્ચે અંદર ચેક કરતો રહીશ, જેથી એક પણ જગ્યાએથી અરમાન મિસ ના થાય. ડન. તું ટેન્શન ના લઈશ, મેં બધી જ વ્યવસ્થા કરી દીધી છે. અરમાન આવશે એટલે ખબર પડી જશે. પણ શું તમે એકવાર ફરી કન્ફર્મ કરી લો ને. સારું, તું કહે છે તો જઈ આવું છું. શું તો હેલ્મેટ વાળો માણસ અત્યારે નહીં. રાશિ, શું રાશિ, અરમાન કરતા એ અગત્યનો છે. બસ હું તને એ જ કન્ફર્મ કરાવવા માંગતો હતો કે તું જેને હેલ્મેટ વાળો વ્યક્તિ માને છે એ હું નથી. એ તો મારા કહેવા ઉપર જ અહીંયા આવ્યો છે. પણ શું માસી અને મિતુભાઈ ઘરે એકલા છે, એ એમને કંઈ કરશે તો? સારું, તો તું અહીંયા જ રહે, હું એની સાથે વાત કરીને આવું છું. રાશિ, તને શું થયું? શું તું ને રાશિ જમવા નીકળ્યા ત્યારે તો રાશિ એકદમ સાજી રહી હતી, અત્યારે શું થયું એને? માસી, એમાં વાત જાણે એમ છે કે. શું વાત છે બેટા, જે હોય મને ખુલીને કહે ને. માસી, રાશિ, રાશિ હજી પણ અરમાનને શોધી રહી છે, ને હું પણ રાશિને હેલ્પ કરું છું. રાશિને ખબર પડી કે દાદુ લોકો જે પાર્ટીમાં જઈ રહ્યા છે ત્યાં અરમાન પણ આવવાનો છે, તો અમે લોકો પણ ત્યાં ગયા અને ત્યાં જ એક બહુ મોટો બ્લાસ્ટ થયો ને એવો અવાજ આવ્યો. શું બ્લાસ્ટ? અરે દાદા દાદી સુલી બધા ત્યાં છે, એ લોકોને કઈ? અરમાન, અરમાન ક્યાં છે? અરમાન, રાશિ બેટા શાંત થઈ જા. માસી, હું અહીંયા કેવી રીતે આવી? શું તને અહીંયા લઈ આવ્યો છે? માસી, અરમાન ક્યાં છે? એ ઠીક તો છે ને? રાશિ પ્લીઝ, તું શાંત થઈ જા, અરમાનને કંઈ જ નહીં થયું હોય. માસી, ત્યાં શું થયું હતું? ત્યાં મેં બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો. અરમાનને કંઈ થયું નથી ને? અરમાન ક્યાં છે? મારે અત્યારે જ ત્યાં જવું પડશે. મમ્મી, દાદા, દાદી, અરમાન બધા જ ત્યાં છે. એમને લેવા મારે જવું પડશે, જવું પડશે મારે. ડોન્ટ વરી માસી, દાદુ દાદી અને મોમને કંઈ જ નહીં થાય, બિકોઝ ત્યાં જે કંઈ પણ થયું છે બધું મેં કરાવ્યું છે. યસ, અરમાનની ખુરશી નીચે બોમ્બ મેં જ લગાવ્યો હતો અને એનાથી બિચારા અરમાનનો જીવ તો નહીં બચી શકે. હવે થોડીક જ વારમાં બધા અરમાન માટે કહેશે રામ નામ સત્ય હૈ. મિસ્ટર અરમાન કોટક, હવે તને યાદ કરવા માટે આ લોકો પાસે તારી યાદ સિવાય બીજું કંઈ જ નહીં હોય. એન્ડ માય ડિયર રાશિ, હવે થોડા દિવસ માટે તો અરમાનને યાદ કરીને રડી લે, પછી તો રાશિ માત્ર શુભ નહીં, માત્ર શુભ નહીં અને માત્ર ને માત્ર. માસી, મારે જલ્દી ત્યાં પહોંચવું પડશે. ત્યાં મમ્મી, દાદા, દાદી, અરમાન બધા ત્યાં એકલા છે. આપણે જઈને એ લોકોને ઘરે લાવવા પડશે. સ
સારું થયું તમે લોકો આવી ગયા. રાશિ આટલી ઉતાવળમાં ક્યાં જાય છે? દાદુ અરમાન ક્યાં છે? રાશિ તું શાંત થઈ જા. મમ્મી મારે અરમાન પાસે જવું છે. રાશિ તું કેમ આવું બોલે છે? દાદા દાદી તમે લોકો જે પાર્ટીમાં ગયા હતા ને ત્યાં અરમાન પણ આવવાનો હતો. એ વાતની રાશિને ખબર પડી ગઈ એટલે ત્યાં આવવા નીકળી હતી. તમે લોકો અરમાનને મળ્યા કે નહીં? તું પહેલા શાંત થઈ જા. અરમાનને કંઈ નથી થયું. અરમાનને કંઈ નથી થયું આવું કેવી રીતે પોસિબલ છે? ના મને એમ કહો તમે અરમાનને મળ્યા કે નહીં? બેટા તું શાંત થા. આવ બેસ આપણે બેસીને વાત કરીએ. જો બેટા એમાં થયું એવું ને કે જેવા અમે ફંક્શનમાં પહોંચ્યા ને તો અમે સામે જ અરમાનને બેઠેલો જોયો અને જેવા એણે અમને જોયા ને કે તરત જ ત્યાંથી નીકળી ગયો એટલે અમે બધા એની પાછળ ગયા. પણ જ્યાં સુધી અમે પહોંચીએ ને ત્યાં સુધી તો એ કાર લઈને નીકળી ગયો. તમે એમની સાથે વાત ના કરી? ના બેટા અમારી વાત ના થઈ શકી. આપણે જેવા અમે બહાર નીકળ્યા ત્યાં અંદર મોટો ધડાકો થયો. જાણે કે અંદર કોઈ બોમ્બ ફાટ્યો હોય. ભગવાનની કૃપા છે કે તમને અને અરમાનને કંઈ ના થયું. પણ તને કેવી રીતે ખબર પડી કે અરમાન ત્યાં આવવાનો છે? દાદુ રાશિએ તમારી વાતો સાંભળી લીધી હતી. યસ સર. અરમાનને શોધવામાં હું પણ રાશિને મદદ કરતો હતો. વિદ્યા મોમ અત્યારે ક્યાં આવ્યા? મારે અરમાનની વાત બદલવી પડશે નહીં તો મોમને ખબર પડી જશે. કમાન દાદુ હવે આ વાત નથી કરવી. જે થયું છે એ ભૂલી જઈએ ને. ખુરશી નીચે બોમ્બ કોણે મૂક્યો હશે? વિચારવાનું તો એ જ છે. મને ખબર છે આ બધું કોણે કર્યું છે. કોણે કર્યું હશે આ કામ? મેં પેલા હેલ્મેટ વાળા માણસની વાત કરી હતી ને જે આપણા ઘરની પાછળ પડ્યો છે અને લાગે છે આ બધું જાણે જ કર્યું છે. અને તમને ખબર છે મેં એને એ જગ્યા પર પણ જોયો હતો. વાહ આજે તો શું નસીબ છે મારા. હું કોઈ રીતે પકડાઈ શકું. રાશિની વાત સાચી લાગે છે કારણ કે જ્યારે રાશિએ માણસને જોયો હતો ને તો હું અને રાશિ બંને સાથે જ રિક્ષામાં હતા. એ માણસ છે કોણ? એ તો ખબર નહીં મમ્મી. પણ હમણાંથી આપણા ઘર પર જે પણ તકલીફો આવે છે ને એની પાછળ એ માણસ જ છે. રાશિની વાત સાચી લાગે છે. આ જે કંઈ બન્યું એમાં શુભનો હાથ નથી લાગતો કેમ કે શુભ તો રાશિની સાથે હતો. ચાલો હવે આ બધી વાતો મૂકો અને જમવાનું કંઈક કરો. મને બહુ જ ભૂખ લાગી છે. હા ચલ મિતુડા આપણે ફટાફટ જમવાનું બનાવી દઈએ. અરે ના માસી તમે રહેવા દો. મને બહુ જ ભૂખ લાગી છે. તમે ક્યારે બનાવશો અને આપણે ક્યારે જમીશું એના કરતાં બેટર તો એ છે ને કે હું ઓનલાઈન જ ઓર્ડર કરી દઉં. આ માણસ કોણ છે કે જે અમારા પરિવારને નુકસાન પહોંચાડવા માંગે છે અને કેમ એ મને અરમાનને મળવા નથી દેતો? મારે જાણવું તો પડશે જ કે એ કોણ છે. કોણ છે આ હેલ્મેટ પહેરેલો માણસ? ગઈકાલે ખરેખર ઈશ્વરના આશીર્વાદ હતા કે સુવર્ણા બેન કે બીજા કોઈને કશું થયું નથી. પણ પાર્ટી હતી કોની? આંટી અરમાનના એક ફેમિલી ફ્રેન્ડ છે. એમના પૌત્રની બર્થડે પાર્ટી હતી. શું ભૂલી તું? અરમાન એ કોણ છે? મારા પતિ. એટલે મારા બીજા પતિ. આંટી શું થયું તમને? બેટા વર્ષો પહેલા હું મારા દીકરાને મૂકીને ચાલી ગઈ હતી.
એનું નામ પણ અરમાન જ છે. એટલે અરમાન નામ સાંભળીને મને મારા દીકરાની યાદ આવી ગઈ. ગઈકાલે ઓફિસમાં પણ એક છોકરો ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો, એનું નામ પણ અરમાન કોટક જ હતું. આંટી, આ તો કેવા જોગાનો જોગ કહેવાય. અરમાનના મમ્મી પણ એમને નાનપણમાં જ મૂકીને જતા રહ્યા હતા, અને અરમાન એમના મમ્મીને શોધે જ છે. અને સાચું કહું ને તો અરમાનની સરનેમ પણ કોટક જ છે. આ શું થઈ ગયું? હવે હું શું કરું? રાશિએ તો મમ્મીને અરમાનની બધી વાત કરી દીધી. મમ, પેલી ન્યૂ પ્રોડક્ટના પ્રેઝન્ટેશનનું શું થયું? શુભ, એક મિનિટ, અત્યારે એક અગત્યની વાત ચાલે છે. આંટી, તમારો દીકરો ક્યાં રહે છે? કોની સાથે રહે છે? મારો દીકરો એની ફોઈ સાથે રહે છે. આ લોકોને વાત કરતા કેવી રીતે રોકું? એમના ફોઈનું નામ? કમોન રાશિ, શું તું પણ કેટલા પ્રશ્નો કરે છે મોમને? પ્લીઝ, મારે મોમ સાથે બિઝનેસની વાત કરવી છે ને, બહુ જ અગત્યની છે. ચાલો મોમ, પહેલા તમે મારી સાથે ચાલો. આંટી, શું તમારા દીકરા અરમાનની ફોઈનું નામ બંસરી છે? હા, અરમાનના ફોઈનું નામ બંસરીબેન જ છે. તમારો દીકરો બીજું કોઈ નહીં પણ આ અરમાન જ છે. તે મને સૌથી મોટી ખુશી આપી દીધી છે દીકરા. હા આંટી, મેં કંઈ જ નથી કર્યું, એ કર્યું છે ઈશ્વરે જ કર્યું છે. પણ એક મિનિટ, શું તમને તો અરમાન વિશે બધી જ ખબર હતી ને? મેં વિદ્યા આંટીને અરમાન વિશે કંઈ કહ્યું કેમ નહીં? શું તે કેમ મને કહ્યું નહીં કે રાશિનો પતિ જ મારો દીકરો છે? તું શું કરવા માંગતો હતો કહીશ? કેમ ખોટા માણસને મારી સામે લાવીને કહ્યું કે અરમાન છે? ઓફિસમાં જે છોકરો આવ્યો હતો એને તું જ લાવ્યો હતો ને? મમ, માં જેવો પવિત્ર શબ્દ તારા અપવિત્ર મોઢા પર શોભતો નથી. શું? અને આજ પછી માં તો મને કહીશ જ નહીં, સમજ્યો?